हेलो जी नमस्कार, वेलकम टू एग्जाम टुडे। फ्रेंड्स, सौथी वधारे जो इम्पोर्टेंट विडियो तो ये विडियो आवी गयो छे मार्च महीनाना टॉप मोस्ट 100 प्रश्न, बराबर। खूब ज इम्पोर्टेंट रहेशे एग्जाम नी दृष्टिए। टॉप 100 प्रश्न लईने आव्या छे मार्च महीनाना। आवनारी तमाम एग्जाम पोलीस होय, कॉन्स्टेबल होय, बिनसचिवालय होय, तलाटी होय, दरेक माटे खूब ज इम्पोर्टेंट रहेशे। तो मित्रों, छेल्ले सुधी विडियो साथे बनी रहेजो। तो मैं टाइम नहीं बगाड़ो, टॉपिक पर हूँ चालू करूँ। मार्च करंट अफेर्स टॉप 100 क्वेश्चन नंबर 1 छे। ताजेतरमां पंडित दीनदयाल एनर्जी यूनिवर्सिटीना वडा तरीके कोनी निमणूक करवामां आवी छे? तो मित्रों, हसमुख अडिया पूर्व नाणा सचिव छे। 1981 बेचना गुजरात केडरना आईएएस अधिकारी छे। पंडित दीनदयाल एनर्जी यूनिवर्सिटीना वडा तरीके निमणूक करवामां आवी छे। नेक्स्ट, ताजेतरमां राष्ट्रीय प्रोटीन दिवस क्यारे मनावामां आव्यो? तो फ्रेंड, हालमां 27 फेब्रुआरीना रोज राष्ट्रीय प्रोटीन दिवस मनावामां आव्यो। प्रोटीननी कमी विशे जागरूकता वधारवा, मित्रों, थीम छे 2022 फूड फ्यूटरिज्म। शुं छे? फूड फ्यूटरिज्म। शुरुआत थई हती वर्ष 2020। नेक्स्ट, ताजेतरमां युक्रेनमांथी भारतीयोने निकाळवा क्यूँ ऑपरेशन शुरू करवामां आव्युं? तो मित्रों, आ सौथी इम्पोर्टंट प्रश्न छे। ऑपरेशन गंगा विशे तमने खबर हशे, बराबर। ऑपरेशन गंगा शुरू करवामां आव्युं युक्रेनमांथी भारतीयोने, भारतीय विद्यार्थीओने काढवा माटे। ने पहेली फ्लाइट 26 ફેબ્રુઆરીએ રોમાનિયાથી પહોંચી હતી દિલ્હી। નેક્સ્ટ, તાજેતરમાં આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલે કોને સહાયક કોચ બનાવ્યા છે? તો મિત્રો, અજીત અગ્રકરને આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલે સહાયક કોચ બનાવ્યા, તો ઇમ્પોર્ટન્ટ રહેશે। નેક્સ્ટ છે, તાજેતરમાં કયા રાજ્યના સિંધુદુર્ગમાં એમએસએમઈ ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે? તો મિત્રો, મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં, બરાબર, એમએસએમઈ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે। કેન્દ્રીય એમએસએમઈ રાજ્યમંત્રી નારાયણ રાણેએ જાહેરાત કરી છે। નેક્સ્ટ છે, તાજેતરમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન 2022 કોણે શરૂ કર્યું? તો મિત્રો, એ કર્યું છે મનસુખ માંડવીએ આપણા દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે, આરોગ્ય મંત્રી છે। નેક્સ્ટ, તાજેતરમાં અમદાવાદનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો મિત્રો, હાલમાં અમદાવાદનો 611મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે। અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411 રોજ થઈ હતી। 2017 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીમાં સામેલ કરવામાં આવ્યું અને અમદાવાદના મેયર છે કિરીટ પરમાર। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું એક વર્ષનું કરંટ અફેર્સનું પીડીએફ તમને જોઈતી હોય તો એના માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। 8000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે, ખાસ કરીને કોન્સ્ટેબલ બિનસચિવાલય માટે। ફ્રેન્ડ, ટોટલ 23 કરંટ અફેર્સની પીડીએફ મળશે 12 મહિનાની। માર્ચ 2022 સુધીનું કરંટ અફેર્સ, સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાયેલા નામ, ભારત અને ગુજરાતના વર્તમાન પદાધિકારી અને એવોર્ડ્સ, એટલે ટોટલ 23 પીડીએફ મળશે। ખૂબ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે। નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ ટ્રેન ધ ટ્રેનર કાર્યક્રમનું આયોજન થયું છે? તો મિત્રો, એ થયું છે અમદાવાદ ખાતે। ગુજરાતના અમદાવાદમાં ટ્રેન ધ ટ્રેનર કાર્યક્રમનું આયોજન થયું છે, બરાબર। એનો હેતુ છે દિવ્યાંગ ખેલાડીઓના કોચને પ્રશિક્ષણ આપવાનું। એના પછી, હાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, 28 ફેબ્રુઆરીના રોજ, હાલમાં 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવ્યો। 28 ફેબ્રુઆરી 1928ના રોજ સીવી રામન દ્વારા રામન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી, તેમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે। સીવી રામનને 1930માં ફિઝિક્સનું નોબેલ અપાયું હતું અને થીમ છે મિત્રો, ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ। નેક્સ્ટ, તાજેતરમાં કતર ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો, એ જીત્યો છે ઈગા સ્વીટેકે કતર ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે હાલમાં। એના પછી, તાજેતરમાં કયા રાજ્યના બીનામાં ભારતીય રેલવેનો પહેલો સૌર ઉર્જા પ્લાન્ટ લોન્ચ કરવામાં આવ્યો? તો મિત્રો, બીના જે છે મધ્યપ્રદેશમાં આવેલું છે, મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ આપણા ગુજરાતના છે એટલે પૂછી શકાય એક્ઝામમાં। નેક્સ્ટ, તાજેતરમાં અમેરિકી સુપ્રીમ કોર્ટની પહેલી અશ્વેત મહિલા જજ કોણ બની છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, કેતનજી બ્રાઉન જેક્સન જે છે એ અમેરિકી સુપ્રીમ કોર્ટની પહેલી મહિલા જજ બની ગઈ છે। નેક્સ્ટ, તાજેતરમાં ભારતની વુસુ ખેલાડી સાદિયા તારીકે મોસ્કો વુસુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો, એ જીત્યો છે ગોલ્ડ મેડલ। ભારતની વુસુ ખેલાડી સાદિયા તારીકે મોસ્કો વુસુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। નેક્સ્ટ, તાજેતરમાં સેબીની પહેલી મહિલા પ્રમુખ કોણ બની છે? તો મિત્રો, માધવી પુરી બુચ સેબીની પહેલી મહિલા પ્રમુખ બની ગઈ છે। સેબીનું પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા। સેબીની સ્થાપના 1992માં થઈ હતી, હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે, એના ચેરમેન છે અજય ત્યાગી, યાદ રાખવાનું છે।
નેક્સ્ટ તાજેતરમાં ભારતમાં ટ્વિટરની સાર્વજનિક નીતિ ટીમનું નેતૃત્વ કોણ કરશે? તો મિત્રો એ કરશે સમીરન ગુપ્તા. સમીરન ગુપ્તા ભારતમાં ટ્વિટરની સાર્વજનિક નીતિ ટીમનું નેતૃત્વ કરશે. બરાબર, ટ્વિટરના સીઈઓ છે પરાગ અગ્રવાલ અને ટ્વિટરની સ્થાપના થઈ હતી વર્ષ 2006માં. હેડક્વોર્ટર આવ્યું છે કેલિફોર્નિયા ખાતે. નેક્સ્ટ છે, તાજેતરમાં ઇન્ટરનેશનલ રબર સ્ટડી ગ્રુપના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા છે? તો ફ્રેન્ડ કે એન રાઘવન, આઈઆરએસજીનું પૂરું નામ છે, અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. આઈઆરએસજીની સ્થાપના 1944માં થઈ, હેડક્વોર્ટર આવ્યું છે સિંગાપુર ખાતે. નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાતમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણીની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે? તો મિત્રો અમદાવાદથી જન ઔષધિ સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ, આ વિડીયોમાં આપણે ગુજરાતના પ્રશ્નો વધારે લીધા છે. બરાબર, નેક્સ્ટ, તાજેતરમાં નેશનલ વોર મેમોરિયલની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે? તો મિત્રો ત્રીજી વર્ષ 2022માં ત્રીજી ઉજવણી કરવામાં આવી, એનું ઉદ્ઘાટન જે છે મિત્રો 25 ફેબ્રુઆરી 2019ના રોજ થયું હતું. નેક્સ્ટ, તાજેતરમાં ભારત પેના સહસંસ્થાપકે પોતાના પદથી રાજીનામું આપ્યું છે, તેમનું નામ શું છે? તો મિત્રો એમનું નામ છે અસનીર ગ્રોવર. અસનીર ગ્રોવર ભારત પેના સહસંસ્થાપક હતા, એમણે એમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નેક્સ્ટ, તાજેતરમાં એનએએસીનું પૂરું નામ છે નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ, એના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે ભૂષણ પટવર્ધન. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. એના પછી તાજેતરમાં બાગાયત કૃષિ પ્રદર્શન અને એસ્ટ્રોનોમી ક્લબનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે ભાવનગર ખાતે. ભાવનગરના બળવંત પારેખ વિજ્ઞાન નગરીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આયોજન થયું છે આનું. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યમાં વિવા કાર્નિવલની ઉજવણી કરવામાં આવી? તો મિત્રો 2022 માર્ચમાં વિવા કાર્નિવલની ઉજવણી કરવામાં આવી છે ગોવા ખાતે. ગોવા વિશે બે વસ્તુ તમને યાદ રાખવાની છે. એક છે ગોવા સ્થાપના દિવસ 30 મે 1987, ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બર 1961, અને ગોવાના રાજ્યપાલ છે પીએસ શ્રીધરન પિલ્લઈ. નેક્સ્ટ, તાજેતરમાં સૂરજકુંડ હસ્તશિલ્પ મેળાનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો હરિયાણા ખાતે સૂરજકુંડ હસ્તશિલ્પ મેળાનું આયોજન કરવામાં આવશે. હરિયાણાના ફરીદાબાદમાં 20 માર્ચથી 4 એપ્રિલ સુધી એનું આયોજન થશે. મિત્રો થીમ સ્ટેટ જે છે એ છે જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ, તાજેતરમાં પ્રો કબડ્ડી લીગ સીઝન 8નું ટાઇટલ કોણે જીત્યું? તો મિત્રો પ્રો કબડ્ડી લીગ સીઝન 8નું ટાઇટલ જીત્યું છે દબંગ દિલ્હીએ. આનું આયોજન થયું છે બેંગલુરુ ખાતે. દબંગ દિલ્હીએ પટના પાઇરેટ્સને 36-37થી હરાવ્યું. હવે આ 4 તમારે ખાસ યાદ રાખવાનું છે. રેડર ઓફ ધ સિઝન બન્યા છે પવન સહેરાવત, ડિફેન્ડર ઓફ ધ સિઝન બન્યા છે મોહમ્મદ ચિચાને, ઇમર્જિંગ પ્લેયર મોહિત ગોયત અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર નવીન કુમાર. ફ્રેન્ડ્સ ફરીથી તમને કહું છું, એક્ઝામ ટુડેનું જો તમને એક વર્ષનું આવી રીતના એક વર્ષનું કરંટ અફેર્સનું પીડીએફ જોઈતું હોય 8000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ગેરંટી સાથે પૂરું કરંટ અફેર આવી જાય છે. હાલમાં પીએસઆઈમાં 100% આપણું કરંટ અફેર પૂછાયું છે. વન રક્ષકમાં પણ 100% કરંટ અફેર પૂછાયું છે. તો એના માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. નેક્સ્ટ, તાજેતરમાં ધ મિલિનિયલ યોગી નામની નવી પુસ્તક કોણે લખી? તો મિત્રો ધ મિલિનિયલ યોગી નામની પુસ્તકના લેખક છે દીપમ ચેટર્જી. કોણ છે? દીપમ ચેટર્જી. એના પછી તાજેતરમાં સડક પર રહેવાવાળા જાનવરો માટે પહેલી એમ્બ્યુલન્સ ક્યાં શરૂ કરવામાં આવી? તો મિત્રો ચેન્નઈ ખાતે કરવામાં આવી છે. બ્લુ ક્રોસ ઓફ ઇન્ડિયા અને પશુ કલ્યાણ સંગઠનને સાથે મળીને આની શરૂઆત કરી છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીની આત્મકથા ઉંગલીલ ઓરુવન? હવે આ ઉંગલીલ ઓરુવન તમારે એમ પણ પૂછી શકે કે ઉંગલીલ ઓરુવન કયા રાજ્યના મુખ્યમંત્રીની આત્મકથા છે અથવા એનું વિમોચન કોણે કર્યું? તો મિત્રો તમિલનાડુના સીએમ એન કે સ્ટાલિનની આત્મકથા છે અને વિમોચન કર્યું છે રાહુલ ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ. નેક્સ્ટ, તાજેતરમાં એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા? તો ફ્રેન્ડ એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના નવા એમડી સીઈઓ બની ગયા છે ટીએસ રામકૃષ્ણન. નેક્સ્ટ, તાજેતરમાં આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સે કોને પોતાના કેપ્ટન બનાવ્યા છે? તો મિત્રો આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સના કેપ્ટન બન્યા છે મયંક અગ્રવાલ. 2021માં આઈપીએલનું 14મું સંસ્કરણ હતું એટલે 2022માં 15મું સંસ્કરણ છે અને 2021માં યુએઈમાં થયેલા આઈપીએલમાં ચેન્નઈ વિજેતા બન્યું હતું. મિત્રો હાલમાં ચેન્નઈના નવા કેપ્ટન બની ગયા છે રવિન્દ્ર જાડેજા. નેક્સ્ટ, ભારતનું પ્રથમ સ્માર્ટ મેનેજ ઇવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ એ કરવામાં આવ્યું છે દિલ્હી ખાતે. ભારતના પ્રથમ સ્માર્ટ મેનેજ ઇવી
चार्जिंग स्टेशन उद्घाटन दिल्ली खाते करवामां आव्युं छे। दिल्लीना BSES यमुना पावर लिमिटेड द्वारा भारतनो प्रथम स्मार्ट मैनेजर ईवी चार्जिंग स्टेशन उद्घाटन करवामां आव्युं। नेक्स्ट, ताजेतरमां गुजरात राज्यनुं 2022-23 माटे बजेट कोणे रजू कर्युं? तो मित्रों कन्नुभाई देसाई आपणा गुजरातना नाणा मंत्री छे। 2,43,965 करोड़ बजेट रजू करायुं। वलसाडना पारडीथी धारासभ्य छे कन्नुभाई देसाई। एना पछी गुजरात बजेट 2022-23 नी कलात्मक लाल बेग में कई चित्रकला द्वारा चित्र दौरवामां आव्या? तो मित्रों वारली चित्रकला, बराबर। वारली चित्रकला जे छे ए इम्पोर्टेंट रहेशे एक्जाम नी दृष्टिए। वारली चित्रकला आदिवासी समुदाय नी कला छे। कलात्मक लाल बेग मुख्य आकर्षण नुं केन्द्र हतुं। नेक्स्ट, ताजेतर में भारतीय वायुसेना क्या वायुशक्ति अभ्यास नुं आयोजन करशे? तो मित्रों ये करशे राजस्थान ना पोकरण रेन्ज में, बराबर। भारतीय वायुसेना, भारतना वायुसेनाना अध्यक्ष कोण छे तमारे कमेंट बॉक्स में जणावानुं रहेशे। नेक्स्ट, ताजेतरमां यशराज फिल्म्सना नवा सीईओ कोण बन्या? तो मित्रों ए बन्या छे अक्षय विद्यानी। अक्षय विद्यानी खूब खूब इम्पोर्टेंट। एना पछी ताजेतरमां भारतीय वायुसेनाना पश्चिम कमानना नवा कमांडिंग इन चीफ कोण बन्या छे? तो मित्रों ए बन्या छे श्री कुमार प्रभाकरण। इंडियन एरफोर्सनी स्थापना 8 ऑक्टोबर 1932 रोज थई हती। हेडक्वार्टर न्यू दिल्ली खाते आवेलुं छे। अध्यक्ष छे विवेक राम चौधरी। एना पछी ताजेतरमां बोल्ट्समैन मेडल जीतनार प्रथम भारतीय कोण बन्या छे? तो मित्रों ए बन्या छे प्रोफेसर दीपक धर। आ एवोर्ड लुविंग बोल्ट्समैननी यादमां आपवामां आवे छे। प्रोफेसर दीपक धर खास याद राखवानुं छे। नेक्स्ट छे, बजेट 2022-23 गुजरातमां कया 3 शहेरोमां मेडिकल कॉलेज बनावानी जाहेरात करवामां आवी? तो मित्रों ये छे बोटाद, खंभाळिया अने वेरावळ। आ 3 तो खूब ज इम्पोर्टेंट रहेशे एक्जामनी दृष्टिए। नेक्स्ट, गुजरातमां सगर्भा स्त्री अने बाळकना पोषण माटे कई योजना हेठळ 1,000 दिवस सुधी जरूरी खोराक अपाशे? मित्रों आ योजनानो प्रश्न छे तो खूब ज इम्पोर्टेंट रहेशे। सुपोषित माता स्वस्थ बाळ योजना राइट आंसर छे आमां। एना पछी ताजेतरमां हेरत महोत्सव क्यां मनावामां आव्यो? तो हेरत महोत्सव जम्मू कश्मीर खाते मनावामां आव्यो छे। महाशिवरात्रिना पर्व पर मनावामां आवे छे, तो इम्पोर्टेंट छे। आपण नेक्स्ट, ताजेतरमां प्लास्टिक रिसाइक्लिंग पर शिखर सम्मेलन 2022 उद्घाटन क्यां थयुं? तो मित्रों ये थयुं छे न्यू दिल्ली खाते। ताजेतरमां दिल्लीमां ई कचरा माटे देशना पहला ई वेस्ट इको पार्कने मंजूरी आपवामां आवी छे। आ प्रश्न हालमां ज वन रक्षकमां पूछाई गयो छे। नेक्स्ट, ताजेतरमां आवेला सतत विकास इंडेक्स 2021 कोण टॉप पर रह्युं? तो मित्रों फिनलैंड जे छे ए सतत विकास इंडेक्स 2021 टॉप पर रह्युं छे। भारत आमां 120 नंबरे छे, आ खास याद राखवानुं। नेक्स्ट, ताजेतरमां जेट एरवेजना नवा सीईओ कोण बन्या? तो फ्रेंड जेट एरवेजना नवा सीईओ बनी गया छे संजीव कपूर अने MD छे NK सुराना। नेक्स्ट, ताजेतरमां 11.71 लाख दीवा प्रगटावी गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्ड बनाव्यो छे। कई जग्याए? तो उज्जैनमां, बराबर। उज्जैनमां महाशिवरात्रि पर आनुं आयोजन करवामां आव्युं। अयोध्यामां जे दीवा प्रगटावामां आव्या हता एनो रेकॉर्ड तोड़ी नाख्यो छे उज्जैने। नेक्स्ट, ताजेतरमां 12મો ICC મહિલા ક્રિકેટ વિશ્વકપ ક્યાં શરૂ થયું? તો ફ્રેન્ડ એ થયું છે ન્યૂઝીલેન્ડ ખાતે। PM છે જેસિન્ડા અર્ડન। ન્યૂઝીલેન્ડના PM છે જેસિન્ડા અર્ડન। ન્યૂઝીલેન્ડ ખાતે 12મો ICC મહિલા ક્રિકેટ વિશ્વકપ શરૂ થયું હતું, એનું આયોજન થયું। નેક્સ્ટ, તાજેતરમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એ તેનો 17મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો મિત્રો 17મો સ્થાપના દિવસ 1 માર્ચના રોજ દિલ્હીમાં આનું આયોજન કરવામાં આવ્યું છે। નેક્સ્ટ, તાજેતરમાં ગિફ્ટ સિટીમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બની છે? તો મિત્રો એ બની છે NDB। NDBનું પૂરું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક। ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવેલી છે। ગિફ્ટનું પૂરું નામ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી। નેક્સ્ટ, તાજેતરમાં સેન વોર્નનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો સેન વોર્ન એક ક્રિકેટર હતા, બરાબર। 52 વર્ષની ઉંમરમાં હાલમાં એમનું નિધન થયું છે। ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર હતા મિત્રો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ। નેક્સ્ટ, તાજેતરમાં ક્યાં થવાવાળા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપો 2022ને રદ કરવામાં આવ્યો? તો મિત્રો ગાંધીનગર ખાતાનું આયોજન થવાનું હતું પણ રદ કરી દીધું છે, બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે। એના પછી તાજેતરમાં ઇન્ડિયા ઓઇલે સબ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે કઈ બેંક સાથે કરાર કર્યો? તો મિત્રો કોટેક મહિન્દ્રા બેંક સાથે કરાર કર્યો છે। કોટેક મહિન્દ્રા બેંકની સ્થાપના 2003, હેડક્વાર્ટર મુંબઈ, સીઈઓ છે ઉદય કોટેક, તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે। નેક્સ્ટ, તાજેતરમાં ભારતી એક્સા લાઈફ ઇન્સ્યોરન્સની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? તો મિત્રો વિદ્યા બાલન જે છે એ વિદ્યા બાલન ભારતી એક્સા લાઈફ ઇન્સ્યોરન્સની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે। નેક્સ્ટ, તાજેતરમાં કઈ એરલાઇન્સ સૌર બળતણનો ઉપયોગ કરવાવાળી વિશ્વની પહેલી એરલાઇન્સ બનશે? તો મિત્રો સ્વિસ એરલાઇન્સ જે છે એ બનશે, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ।
नेक्स्ट ताजेतरमां कोना द्वारा जेन्डर इंडेक्स विकसावामां आवी रह्युं छे तो फ्रेंड नीति आयोग द्वारा जेन्डर इंडेक्स विकसावामां आवी रह्युं छे नेशनल इंस्टीट्यूशन फॉर ट्रांसफॉर्मिंग इंडिया नीति आयोगनुं पूरुं नाम छे नीति आयोगना हालमां अध्यक्ष छे वडाप्रधान नरेंद्र मोदी उपाध्यक्ष छे राजीव कुमार सीईओ छे अमिताभ कांत नीति आयोगनी स्थापना 1 जानुआरी 2015 नेक्स्ट ताजेतरमां आवेला सस्टेनेबल डेवलपमेंट गोल इंडेक्स में भारत क्या स्थाने रहूँ है तो मित्रों रू है भारत 120 नंबर है बराबर फिनलैंड स्कोर तब जी लेजो एना पी बजेट 2022-23 में क्या जिला ने राज्य प्रथम प्राकृतिक खेती करते जिलो जाहिर करायो तो मित्रों दक्षिण गुजरात डांग जिलो डांग आहवानु सॉरी डांगनु मुख्य मथक है आहवा डांग दरबार आयोजन आहवा में थाई छे नेक्स्ट ताजेतरमां डायालिसिस सिंगल यूज अने ब्लड फ्यूजन ने फरजियात करनार देशनुं पहेलुं राज्य क्यूँ छे तो मित्रों छे गुजरात बराबर आरोग्य राज्यमंत्री निमिषाबेन सुथारे जाहेरात करी छे नेक्स्ट ताजेतरमां कयो देश एफएटीएफनी ग्रे लिस्टमां सामिल थई गयो छे तो मित्रों पाकिस्तान अने यूएई आ बंने एफएटीएफनी ग्रे लिस्टमां सामिल थई गया बात करिए एफएटीएफ एफएटीएफ पूरु नाम है फाइनेंशियल एक्शन टास्क फोर्स एनी स्थापना 1989 में थी थी हेडक्वार्टर पेरिस खाते आलू है प्रेसिडेंट है मार्क्स प्लेयर अने 1990-93 सुधी प्रमुख सॉरी मार्क्स प्लेयर प्रेसिडेंट है नेक्स्ट ताजेतर में एसबीआई डेप्यूटी मैनेजिंग डायरेक्टर कोण बनिया है तो मित्रों नितिन चूक एसबीआई मैनेजिंग डायरेक्टर बनी गया है डेप्यूटी एसबीआई स्टेट बैंक ऑफ इंडिया स्थापना थी थी 1935 में हेडक्वार्टर मुंबई खाते है नेक्स्ट ताजेतर में भारत में पहलो स्मार्ट मैनेज ईवी चार्जिंग स्टेशन क्या शुरू थयु न्यू दिल्ली मयूर विहार खाते एना पछी ताजेतर में कोणे ट्रेक कॉन्क्लेव 2022 उद्घाटन कर्युं तो ट्रेक कॉन्क्लेव 2022 उद्घाटन अश्विनी वैष्णवे कर्युं तेओ केन्द्रीय रेलवे मंत्री छे नेक्स्ट ताजेतर में टेलिकॉम डिस्प्यूट सेटलमेंट एंड अपील ट्राइब्यूनल अध्यक्ष कोण बनिया छे तो फ्रेंड ए बनिया छे डीएन पटेल तो आ पण इम्पोर्टेंट रहेशे एक्जाम नी दृष्टिए नेक्स्ट ताजेतर में कया राज्य की सरकार ऊँट संरक्षण और विकास नीति जाहिर करी है तो मित्रों ऊँट संरक्षण ऊँट सौथी वधारे राजस्थान में है तो राजस्थान सरकारे करी 2014 में ऊँट ने राजस्थान राज्य प्राणी जाहिर करायू 10 करोड़ बजेट फाड़वामां आव्युं छे 22 जून विश्व ऊँट दिवस तरीके मनावामां आवे सेन वोर्न ने 1992 में कया देश सामे सिडनी में डेब्यू कर्युं तो मित्रों सेन वोर्न ने रिलेटिव प्रश्न पूछाई शके कारण के सेन वोर्न हाल में निधन थयुं छे तो मित्रों भारत सामे हमने डेब्यू कर्यू हाल में 52 वर्ष की उम्र निधन थयुं छे 1992 में सिडनी टेस्ट में भारत सामे डेब्यू कर्यू छेल्ली मैच 2007 में इंग्लैंड सामे रमी हती 2008 आईपीएल नी विजेता टीम राजस्थान रॉयल्स ना कैप्टन हता सेन वोर्न नेक्स्ट है ताजेतर में गुजरात में क्या शहर में सौ प्रथम वार सोलर ट्राफिक सिग्नल मुकवामां आव्युं तो मित्रों राजकोट खाते मुकवामां आव्युं खूब खूब इम्पोर्टेंट एना पछी ताजेतर में मिसिज इंडिया ग्लेमर खिताब कोणे जीत्यो तो मित्रों हिरल शाह जे छे हिरल शाहे मिसिज इंडिया ग्लेमर खिताब जीत्यो छे हाल में गुजरात ना हिम्मतनगरनी छे हिरल शाह एना पछी ताजेतर में कोणे कपिल देवना 434 टेस्ट विकेट रिकॉर्ड तोड़ी नाख्यो छे तो रविचंद्रन अश्विन राइट आंसर थशे नेक्स्ट ताजेतर में कोने मरणोपरांत नारी शक्ति पुरस्कार से सम्मानित करवामां आव्या तो डॉक्टर ईला लोध राइट आंसर है त्रिपुरा स्वास्थ्य संगठन की पूर्व निर्देशिका है ईला लोध नेक्स्ट ताजेतर में द ब्लू बुक नामनी पुस्तक कोणे लखी है तो मित्रों अमिताभ कुमार की एक बुक आवी द ब्लू बुक खूब खूब इम्पोर्टेंट नेक्स्ट ताजेतर में भारत श्रीलंका नौसैनिक अभ्यास लाइनेक्स नवमो संस्करण क्या शुरू थयु तो मित्रों ये थयु विशाखापट्टनम खाते बराबर विशाखापट्टनम राइट आंसर है खूब ज इम्पोर्टेंट है मित्रों आ प्रश्न इजी नहीं लेता स्लाइनेक्स नवमो संस्करण विशाखापट्टनम आंध्र प्रदेश खाते शुरू थयु नेक्स्ट ताजेतर में कोने पंडित हरिप्रसाद चौरसिया लाइफ टाइम एवॉर्ड से सम्मानित करवामां आव्या तो राइट आंसर है उस्ताद अमजद अली खान ने तेओ प्रसिद्ध सरोज वादक है नेक्स्ट ताजेतर में मोबाइल वर्ल्ड कांग्रेस 2022 आयोजन क्या थयु तो मित्रों ये थयु बार्सिलोना स्पेन खाते बराबर एना पछी रेल अकस्मातों ने रोकवा माटे कई स्वदेशी एंटी कोलिजन टेक्नोलॉजी सफलतापूर्वक परीक्षण करवामां आव्युं तो राइट आंसर मित्रों कवच खूब खूब इम्पोर्टेंट एना पछी ताजेतर में महिला अने बाळ विकास मंत्रालय द्वारा क्यांथी क्यां सुधी आंतरराष्ट्रीय महिला सप्ताह की उजवणी करवामां आवी रही है तो 1-8 मार्च भारत की महिला अने बाळ विकास मंत्री है स्मृति ईरानी नेक्स्ट है विश्व सौथी मोटू प्राणी संग्रहालय गुजरात क्या शहर में बनी रही है तो मित्रों बनी रही है जामनगर खाते बराबर 250-280 एकड़ में रिलायंस बनाई रही है ग्रीन जुओलॉजिकल रेस्क्यू और रिहेबिलेशन किंगडम तरीके ओळखाशे
नेक्स्ट है ताजेतर में आंतरराष्ट्रीय महिला दिवस क्यारे मनावामां आव्यो तो मित्रों 8 मार्च ना रोज दर वर्षे मनावामां आवे छे। शुरुआत 1975 में थई, थीम छे टकाऊ आवतीकाल माटे आजे ज लिंग समानता। नेक्स्ट है ताजेतर में पुणे में छत्रपति शिवाजी महाराज की प्रतिमा नु अनावरण कोणे कर्यु तो मित्रों ये कर्यु छे नरेन्द्र मोदीए। बराबर, नरेन्द्र मोदीए पुणे में छत्रपति शिवाजी महाराज पुणे में ज एक स्टेडियम नाम नीरज चोपड़ा नाम पर राखवामां आव्यु छे। नेक्स्ट है ताजेतर में भारत की 23मी महिला ग्रांड मास्टर कोण बनी छे तो मित्रों ये बनी छे प्रियंका नोटकी। नेक्स्ट है ताजेतर में आरबीआई ए फीचर फोन माटे कयो यूपीआई आधारित पेमेंट प्रोडक्ट लॉन्च कर्यो तो मित्रों आ खूब इम्पोर्टंट छे। आरबीआई की बात करिए, आरबीआई की स्थापना 1 एप्रिल 1935 रोज थी थी। आरबीआई हेडक्वार्टर मुंबई खाते आलू है, 1937 में मुंबई आयु। आरबीआई हाल में गवर्नर है शक्तिकांत दास। અને ફીચર ફોન માટે યુપીઆઈ 123 પે લોન્ચ કર્યો છે આરબીઆઈએ। નેક્સ્ટ તાજેતરમાં કયા દેશે ટોહી ઉપગ્રહ પ્રણાલીનું પરીક્ષણ કર્યું તો મિત્રો એ છે ઉત્તર કોરિયા। નેક્સ્ટ તાજેતરમાં કયા રાજ્યની સરકારે નાન મુગલવન યોજના શરૂ કરી છે? નાન મુગલવન યોજના તમિલનાડુ સરકારે, આ યોજના યુવાઓના કૌશલ વિકાસ માટે છે। નેક્સ્ટ તાજેતરમાં माइक्रोसॉफ्ट क्या भारत में सौथी मोटो डेटा सेंटर क्षेत्र स्थापित करते तो मित्रों करते हैदराबाद खाते, हैदराबाद तेलंगाना पाटनगर है। नेक्स्ट ताजेतर में स्कूल हेल्थ क्लिनिक उद्घाटन क्या कर तो मित्रों स्कूल हेल्थ क्लिनिक उद्घाटन हाल में दिल्ली खाते कर दिल्ली राइट आंसर थे आम। नेक्स्ट ताजेतर में पूसा कृषि विज्ञान मेला 2022 आयोजन क्या कर तो मित्रों न्यू दिल्ली खाते कर। एना पछी ताजेतरमां आरआईएल एटले के रिलायंस इंडस्ट्रीज लिमिटेडे भारतनो सौथी मोटो व्यापार अने सांस्कृतिक केन्द्र क्यां खोलवानी जाहेरात करी तो मुंबई राइट आंसर छे, मुंबईना बांद्रा कुर्ला कॉम्प्लेक्समां राइट आंसर थशे। नेक्स्ट ताजेतरमां कया मंत्रालये डोनेट अ पेन्शन पहल शुरू करी छे तो मित्रों ये करी छे श्रम मंत्रालय, मंत्री छे भूपेन्द्र यादव। नेक्स्ट छे ताजेतरमां ऑर्गेनिक खेती में योगदान बदल कोने नारी शक्ति पुरस्कार 2020 थी सम्मानित करवामां आव्या? फ्रेंड आ सौथी इम्पोर्टंट प्रश्न छे, बराबर, एटले हुं तमने कही दऊं नारी शक्ति पुरस्कार 2020 थी उषाबेन वसावाने सम्मानित करवामां आव्या। उषाबेन वसारा सागबारानी बहनों ने ऑर्गेनिक खेती तरफ वाळी खेडूतोने हक अपाव्या, तेओ सागबारा तालुकाना 5 पीपरी गामना वतनी छे। नेक्स्ट वर्ष 2022 में 181 अभियम सेवाना गुजरात में केटला वर्ष पूर्ण थया तो मित्रों आनी शुरुआत 2015 में थई हती 8 मार्च ना रोज, हाल में 7 वर्ष एने पूरा कर्या छे। नेक्स्ट है ताजेतर में विश्वकर्मा राष्ट्रीय पुरस्कार कोणे आप्या तो मित्रों भूपेन्द्र यादव जे छे एमणे विश्वकर्मा राष्ट्रीय पुरस्कार आप्या छे हाल में, तेओ केन्द्रीय श्रम अने रोजगार मंत्री छे। नेक्स्ट है ताजेतर में 2022 माटे यूएस आंतरराष्ट्रीय महिला साहस पुरस्कार कोने मळशे तो मित्रों ये मळशे रिजवाना हसन ने, तेओ बांग्लादेश नी पर्यावरण वकील छे। नेक्स्ट है ताजेतर में कोने एफएटीएफ ना अध्यक्ष बनावामां आव्या छे तो मित्रों टी राजा कुमार जे छे ए एफएटीएफ फाइनेंशियल एक्शन टास्क फोर्स ना अध्यक्ष बनी गया। एनी स्थापना 1989 में थई हती, हेडक्वार्टर पेरिस खाते आवेलू छे। नेक्स्ट है ताजेतर में कया राज्य की सरकारे मातृशक्ति उद्यमिता योजना की जाहरात करी तो मित्रों ये हरियाणा सरकार। आ योजनाओं खास याद रखो, एक्जाम में पूछाय है। नेक्स्ट है ताजेतर में कया राज्य की सरकार द्वारा कौशल्या मातृत्व योजना शुरू करवामां आवी तो मित्रों छत्तीसगढ़, छत्तीसगढ़ सीएम है भूपेश बघेल। एना पछी ताजेतर में कया देशे बीजा सैन्य उपग्रह नूर टू नु सफल परीक्षण कर्यु मित्रों खूब ज इम्पोर्टंट है नूर टू, बराबर, नूर टू खूब ज इम्पोर्टंट है एक्जाम की दृष्टि। ईरान राइट आंसर थे, राष्ट्रपति है इब्राहिम रईसी, पाटनगर तेहरान, करंसी रियाल। एना पछी ताजेतर में एफएलओ औद्योगिक पार्क नु उद्घाटन क्या थयु छे तो मित्रों ये थयु छे तेलंगाना खाते, तेलंगाना उद्योग मंत्री के टी रामारावे उद्घाटन कर्यु। एना पछी ताजेतर में कोने गंगा कायाकल्प माटे स्पेशियल ज्यूरी एवोर्ड मळ्यो छे तो मित्रों NMCG, बराबर, नेशनल मिशन फॉर क्लीन गंगा ने मळ्यो छे, तो इम्पोर्टेंट रहेशे। नेक्स्ट है ताजेतर में कोणे महिला स्टार्टअपनी माहिती आपती कॉफी टेप पुस्तकनो विमोचन कर्यु राइट आंसर छे मित्रों भूपेन्द्र पटेल। नेक्स्ट है ताजेतर में कोना द्वारा नारी शक्ति पुरस्कार आपवामां आव्या तो फ्रेंड नारी शक्ति पुरस्कार जे छे रामनाथ कोविंद आप्या। हवे आ सौथी इम्पोर्टंट प्रश्न छे, बराबर, आंतरराष्ट्रीय महिला दिवस पर आ एवोर्ड आपवामां आव्या छे, कुल 29 पुरस्कार आपवामां आव्या। गुजरातना निरंजनाबेन कलार्थीने 2021 माटे गुजराती भाषा माटे आदिवासी कन्याओने शिक्षण ने प्रोत्साहन आपवा माटे अने उषाबेन वसावाने 2020 नो ऑर्गेनिक खेती माटे एवोर्ड आपवामां आव्यो छे। एने पछी ताजेतरमां CISF स्थापना दिवस क्यारे मनावामां आव्यो तो फ्रेंड 10 मार्च ना रोज CISF स्थापना दिवस मनावामां आव्यो। स्थापना 10 मार्च
1969 હેડક્વોર્ટર ન્યૂ દિલ્હી, ડીજી છે ઓપી સિંઘ. વર્લ્ડ કિડની ડે માર્ચના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે. નેક્સ્ટ છે તાજેતરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે WHO કેન્દ્ર ક્યાં ખુલશે? તો મિત્રો એ ખુલશે ગુજરાત ખાતે. એના પછી તાજેતરમાં પુસા રાષ્ટ્રીય કૃષિ મેળા 2022નું ઉદઘાટન કોણે કર્યું? તો એ કર્યું છે કૈલાસ ચૌધરી, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી છે. નેક્સ્ટ છે તાજેતરમાં સેબીના નવા પૂર્ણકાલીન સદસ્ય કોણ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે અશ્વિની ભાટિયા. સેબીનું પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ છે તાજેતરમાં કયા રાજ્યની સરકારે પાલ દધવાવ નરસાણના 100 વર્ષ પૂરા કર્યા? તો મિત્રો એ કર્યા છે ગુજરાત સરકારે. ગુજરાતના પાલ ચિતરિયા અને દધવાવમાં 7 માર્ચ 1922 રોજ આ બનાવ બન્યો હતો. નેક્સ્ટ છે તાજેતરમાં ભારત સરકારે કયા રાજ્ય માટે વિશ્વ બેંક સાથે $125 મિલિયનનો ઋણ કરાર કર્યો? તો પશ્ચિમ બંગાળ રાજ્ય માટે. એના પછી તાજેતરમાં સ્પેસ એક્સે કેટલા નવા સ્ટારલિંક ઉપગ્રહને સફળતાપૂર્વક ઓર્બિટમાં લોન્ચ કર્યા? તો 48 ઉપગ્રહ. એલોન મસ્કની કંપની છે સ્પેસ એક્સ. નેક્સ્ટ છે તાજેતરમાં વૈશ્વિક ફાર્મા પ્રમુખ લ્યુપિન લિમિટેડે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો રાઇટ આન્સર છે મિત્રો મેરી કોમ. એના પછી તાજેતરમાં યુસુક યેઓલ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? તો યુસુક યેઓલ દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. નેક્સ્ટ છે તાજેતરમાં આઈપીસી બીજિંગ વિન્ટર પેરાલિમ્પિક કયા 2 દેશો પર પ્રતિબંધ મૂક્યો? તો રશિયા અને બેલારૂસ પર. નેક્સ્ટ તાજેતરમાં કયા રાજ્યની સરકારે ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર ઉર્જા પરિયોજનાનું ઉદઘાટન કર્યું? તમિલનાડુ રાઇટ આન્સર છે મિત્રો. નેક્સ્ટ તાજેતરમાં સાહિત્ય અકાદમીના સાહિત્યોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ન્યૂ દિલ્હી. 24 વિજેતાને ઇનામ આપવામાં આવશે. નેક્સ્ટ તાજેતરમાં મહિલા ઓડીઆઈ વિશ્વકપમાં સંયુક્ત રૂપથી સૌથી વધુ વિકેટ લેવાવાળી બોલર બની ગઈ છે જુલન ગોસ્વામી. નેક્સ્ટ તાજેતરમાં પ્રસાર ભારતીએ કોની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો યપ ટીવી પર સાથે હસ્તાક્ષર કર્યા છે. વાત કરીએ પ્રસાર ભારતીના CEO છે શશી શેખર વેમ્પતિ. સ્થાપના થઈ હતી 1997માં. હેડક્વોર્ટર છે ન્યૂ દિલ્હી ખાતે. યપ ટીવીના સંસ્થાપક છે ઉદય રેડ્ડી. નેક્સ્ટ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા રાજ્યની 2 દિવસીય મુલાકાત આવ્યા? તો ગુજરાત રાઇટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ટોપ મોસ્ટ પ્રશ્નો. જો તમને માર્ચ મહિનાના ટોપ 500 પ્રશ્નોનો વિડીયો જોવો હોય તો એ પણ આપણે અપલોડ કરી દીધો છે, એ પણ ખાસ જોઈ લેજો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.